ગુજરાત વિધાનસભા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. ગઢ જીતવો ભાજપ માટે ખૂબ આવકારે બની ગયો છે, તો સામા પક્ષે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહને જાણે ગુજરાતના નેતાઓ પર ભરોસો ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, જેથી કરીને કેન્દ્રના એક સાથે 50 મંત્રીઓને ગુજરાતના રણમાં ખુલ્લા મૂકવાનો વારો આવી ગયો છે. ત્યારે શું છે પીએમ મોદીનો ગુજરાત પ્લાન જોઈએ અહેવાલમાં. કોંગ્રેસના યુવરાજને આવકાર મળતા ભાજપ સરકાર જાણે ધબકારા વધી ગયા છે. ક્યાંક ને ક્યાંક સત્તા ગુમાવવાના ભણકાર વાગી રહ્યા છે, ત્યારે ખુદ પ્રધાનમંત્રી મોદીએ પોતાની કેન્દ્રીય ટીમ સાથે ગુજરાતના મેદાનમાં જંપ લાવી. આગામી દિવસોમાં પ્રધાનમંત્રી મોદીની સાથે સાથે 50 જેટલા મંત્રીઓ ગુજરાતના મેદાનમાં ઉતરી ભાજપનો પ્રચાર કરવાના છે. પ્રધાનમંત્રી મોદી ખુદ 27 અને 29 નવેમ્બરના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 27 નવેમ્બરના ભુજ, અમરેલી અને સુરતમાં રેલીઓ યોજાશે, જ્યારે 29 નવેમ્બરના સોમનાથ, ભાવનગર સહિતના ક્ષેત્રોમાં પણ રેલીઓ યોજાશે. અંદાજિત દરેક રેલીમાં 6થી વધુ વિધાનસભા ક્ષેત્ર સામેલ હશે. 29 નવેમ્બર બાદ પણ પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં અનેક રેલીઓ યોજી શકે છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ ટિકિટ ન મળતા કેટલાક ધારાસભ્યો અને કાર્યકર્તાઓએ બળવો પોકાર્યો છે, તો કેટલાક નેતાઓએ રાજીનામા પણ ધરી દીધા છે. ત્યારે આ ડેમેજને કંટ્રોલ કરવા માટે ભાજપને હવે કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓની ફોજ ઉતારવી પડી રહી છે. આ નામચીન ચહેરાઓમાં સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, રાજનાથસિંહ, ઉમા ભારતી, નિર્મલા સીતારામન, સ્મૃતિ ઈરાની, પિયુષ ગોયલ, જેપી નડ્ડા, જીતેન્દ્રસિંહ, ગિરિરાજસિંહ, મનોજ સિન્હા, નીતિન ગડકરી, સુરેશ પ્રભુ, નરેન્દ્રસિંહ તોમર અને વીકે સિંહ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. આ તો કેન્દ્રીય મંત્રીઓની વાત થઈ, પરંતુ આ સિવાય પણ ભાજપ લોકપ્રિય મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની ફોજ પણ મેદાનમાં ઉતારશે, જેમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. મહત્વનું છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારથી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી પણ સોમનાથ મહાદેવના દર્શન કરવાના છે, જ્યારે પ્રધાનમંત્રી મોદી પણ સોમનાથ જવાના છે. રાહુલ ગાંધીને જે પ્રકારે ગુજરાતમાં સમર્થન મળી રહ્યું છે તેને જોતા ભાજપની મુશ્કેલી વધી ગઈ છે. ત્યારે હવે આખી કેન્દ્રીય મંત્રીઓની ફોજ સાથે ગુજરાતના મેદાનમાં પીએમ મોદીનું આવવું એ વાત તરફ ઇશારો કરે છે કે ભાજપમાં ક્યાંક ને ક્યાંક હારના ભણકાર વાગી રહ્યા છે અને ગુજરાતના નેતાઓ પર ભાજપને ભરોસો ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે પીએમ મોદી અને તેમની ભરોસા પાત્ર ફોજ ગુજરાતમાં થતા ડેમેજને કંટ્રોલ કરી શકે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.